હાલ આપણો ભારત દેશ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે દેશના ડોક્ટરો દ્વારા દિવસ રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હોય છે। પરંતુ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં કોરોનાગ્રસ્ત દર્દી સાથે હોસ્પિટલમાં અમુક સ્ટાફ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરમાં એક બાજુ કોરોના વાયરસને કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં એક શરમનાક ઘટનાનો વિડિયો હાલ વાયરલ થયો છે। આ વાયરલ વિડિયોમાં એક કોરોનાગ્રસ્ત દર્દી સાથે અમુક સ્ટાફ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે જે વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। દર્દીને ત્યાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા માર મારવામાં આવી રહ્યું હોવાનું વિડિયોમાં કેદ થયું છે। અહીં સવાલ એ ઊભા થાય છે કે એક બાજુ રાજકોટ શહેર કોરોનાનું નવું હોટસ્પોટ બની ગયું છે અને કોરોના વાયરસની સામે લડવાની જગ્યાએ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે અશોભનીય વ્યવહાર કેટલે અંશે વ્યાજબી ગણાય। પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ ઘટનાના અંત સુધી પહોંચીને કોઈ નિર્ણય લેવો જોઈએ, કેમ કે એક હાથે તાલી વાગે નહીં। એટલે કે આ વાયરલ વિડીયોમાં શા માટે દર્દીને માર મારવામાં આવી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી મળ્યા બાદ જ જે તે વ્યક્તિઓને દોષિત ઠેરવી તેમના વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે। સમાચારોનું રાષ્ટ્ર એટલે શ્રી નૂતન સૌરાષ્ટ્ર।